બનાસકાંઠા જિલ્લામાં પાણીનો પ્રાણ પ્રશ્ન આવનારા સમયમાં મોટી સમસ્યા બને તેમ છે. બનાસકાંઠા જિલ્લાના 3 જળાશયો બનાસકાંઠા જિલ્લા સહિત અન્ય જિલ્લાને સિંચાઈ તેમજ પીવા માટે પાણી પૂરું પાડે છે. જ્યારે આ વર્ષે ત્રણેય જળાશય કોરા થઈ જતા જિલ્લાના મોટા ભાગમાં થતી ખેતી સુકાઈ ગઈ છે. તેમજ બનાસકાંઠા જિલ્લાના સીપુ જળાશય આધારિત 130 જેટલા ગામો પણ પાણી વગર રજળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાને નર્મદાનું પાણી મળે તેને લઈ વર્ષોથી રજૂઆત થતી આવી છે. પાઇપલાઇન દ્વારા નર્મદાનું પાણી દાંતીવાડા જળાશય સુધી પહોંચાડવા માટે યોજના બની, જો પાણી મળ્યું એક કે બે દિવસ. આજે પણ બનાસકાંઠા જિલ્લાને ત્રણેય જળાશય પાણી વગર કોરા પડ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાની વર્ષો જૂની માંગ નદીને જીવંત કરવાની છે. જોકે આજ દિન સુધી પાણીની રજૂઆતને કોઈ રાજકીય આગેવાનોએ ધ્યાને લીધી નથી, જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા દાંતીવાડા તેમજ ડીસા તાલુકાના કેટલાક ગામોના ખેડૂતોને ખેતીનો વ્યવસાય છોડવાનો વારો આવી ગયો છે. ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય મફતભાઈ પુરોહિત આજથી 10 વર્ષ અગાઉ પાણીની સમસ્યાને સમજી પોતાના સમયકાળ દરમિયાન ગુજરાત સરકાર સુધી આખરી રજૂઆત કરી ચૂક્યા છે. પરંતુ ધાનેરા તાલુકા સાથે ઓરમાણી વર્તન રાખી ગુજરાત સરકારે હજુ સુધી રેલ નદીમાં નર્મદાનું પાણી નાખવા માટેની તૈયારી બતાવી નથી. પૂર્વ ધારાસભ્ય મફતભાઈ પુરોહિતે ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાના ખેડૂતોની દુર્દશાને લઈ ગુજરાત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરી છે. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે ધરોઈ ડેમ સુધી આવતા નર્મદાના નીરને મુક્તેશ્વર ડેમમાં લાવવા જેનું અંતર 50 કિલોમીટર થાય છે. મુક્તેશ્વર ડેમથી બાલારામ બનાસ નદીમાં નર્મદાનું પાણી નાખી સીપુ જળાશય સાથે જોડી ડેમ ભરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતો પશુપાલકોને વ્યવસાયને બચાવી શકાય તેમ છે. ધાનેરા તાલુકાના નેનાવા ગામ નજીક પસાર થતી સુજલામ સુફલામ કેનાલનો લાભ પણ ધાનેરા તાલુકાના ખેડૂતોને આપી શકાય છે. સતત 15 વર્ષથી ધાનેરા તેમજ બનાસકાંઠા જિલ્લાને નર્મદાનું પાણી કઈ રીતે મળી શકે તેનું રજૂઆત કરતા મફતભાઈ પુરોહિતે એકવાર ફરી જિલ્લાની સાચી અને જરૂરિયાતની માંગણી સરકાર પાસે કરી છે.